છોટાઉદેપુરના તેજગઢમાં આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી શ્રી ગજાનંદ છાત્રાલયના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે તેમને શાળાના ગૃહપતિ દારૂ પીને મારે છે, જેને લઈને 10 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને જતા રહ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી, અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા મળે એવા છાત્રાલયો ચલાવવામાં આવે છે, જેમાં તેજગઢ ખાતે શ્રી ગજાનંદ છાત્રાલય આવેલું છે. તેમાં 30 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગૃહપતિ તેમને ઢોર માર મારે છે, જમવાનું સારું નથી આપતા, જ્યારે કે આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા માટે સરકાર ગ્રાન્ટ આપે છે. તેનું સંચાલન કરનારી સંસ્થાઓના માલિકો આદિવાસી બાળકોને ભોજન આપવામાં ગુણવત્તા જાળવતા નથી, અને આદિજાતિ વિભાગના અધિકારીઓ નિયમ મુજબ છાત્રાલયોની વિઝિટ પણ નથી કરતા. આદિવાસી બાળકોની સમસ્યા આદિજાતિ વિભાગના અધિકારીઓએ સાંભળવી જોઈએ, અને ગૃહપતિ માર મારતા હોવાની ગંભીર ફરિયાદો બાળકો કરતા હોય ત્યારે તંત્રના અધિકારીઓએ આ છાત્રાલયને વિઝિટ કરવી જોઈએ. બાળકોની માંગ છે કે ગૃહપતિ બદલવા જોઈએ. 10 જેટલા બાળકો હાલ છાત્રાલય છોડીને જતા રહ્યા હોવાનો બાળકો આક્ષેપ પણ કરી રહ્યા છે. દારૂ પીને આવે ને હમને ગંદી ગંદી ગાયો બોલે, તમે રહેશો નહીં અહીંથી જતા રહો એમ કહીને હમને તે દિવસે અહીંથી બહાર કાઢ્યા. એટલે અમે વરસાદને અમને બહાર ઉભા રાખ્યા, એટલે બધા સુરા રડતા રડતા એમ જાય. એટલે અમે પછી પાછા આવ્યા, અમે એ વિડીયો ઉતાર્યો, પછી એમ એવો દગોડે તો અમને ગારો બોલે જઈ ફારે થઈ. હવે ગારો તો અમારથી સહન નહીં થાય ને. મારી મમ્મી લેવા આવેલી ને, એ મારી મમ્મીને કે ગળું ડાબીને માર નાખે છે, ને મારી મમ્મી મને લેવા આવ્યા ને તે મારી મમ્મીને ઉંગળી દેખાડતી. પૂરા એક આ કાગળ મેં સહી કરીને લઈને આવો એમ કીધું, નહીં સહી કરી એટલે તે પછી તમને માર નાખવાની ધમકી આપેલી હતી. ત્યાં અમે પછી અહીંયા બાદ તેમને રોડ આ હાઈવે રોડ પર ઊભા રાખવામાં આવ્યા. હાર હાઈવે રોડ પરથી અમને કીધું કે પછી આચાર્યને સહી કરેલા આવે એમ કીધું. તે આચાર્ય ત્યારે ઘર જતો હતો, ત્યારે પછી પાછા આવ્યા અમને. અમે આવ્યા ને ત્યારે અમને અંદરની ફરાવી દીધા અમને. રવિવારે તો પેલાને પેટ ઉપર ત્યારે આ સમગ્ર મુદ્દે ત્યાંના એક સ્થાનિકે પણ પ્રતિક્રિયા આપી છે. સાંભળો તેમણે શું કહ્યું. અમે અહીંયા વર્સંગ કોમ્પ્લેક્ષની અંદર ઊભા હતા, ત્યારે છોકરાઓ રડતા રડતા 8-10 છોકરા આવ્યા. તમે પૂછ્યું કે ભાઈ શું થયું, તો એમને આ બીતી અમને જણાવી કે અમે ગજાનંદ છાત્રાલયમાં રહીએ છીએ અને અમને આવી રીતે હેરાન કરે છે, માર માણે છે, ઉડાવવાની પેટમાં લાતો મૂકે છે, મારી નાખવાની ધમકી આપે છે. આવું તો એવું કીધું એટલે અમે બધા 4-5 મિત્રો સાથે બોલાવ્યા અને એમને સપોર્ટ કર્યો. દેખો તકલીફ તો છે બાળકોને, તો તકલીફ એમની રજૂઆત કરે, અને જે છાત્રાલયમાં રહેતા હોય બાળકો એમને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય એ જ લોકો સરકારી છાત્રાલયમાં રહી શકે, બાકી આર્થિક સ્થિતિ ઊંચી ગુણવત્તા હોય એ નહીં રહી શકે. એટલે આ તકલીફ તો છે. જો કે બીજી બાજુ ગૃહપતિએ પણ પોતાની વાત રાખી છે અને તેનો બચાવ કરતાં કહ્યું છે કે બાળકોએ કરેલા આક્ષેપો ખોટા છે અને હોસ્ટેલના વિદ્યાર્થીએ તેનું ગળું પકડીને તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે. મારું નામ રાઠવા સાહેબા ભાઈ છે. છોકરો અચાનક મારું ગળું ડાબી દીધું, પછી બીજા છોકરાઓ બીની ગયા એટલે બજાર બાજુ ગયા, એટલે કોઈને વાત કરી એટલે એ આવી વાત ના, એ ખોટી વાત છે. મારતા હોય અમે દરરોજ કે કાયમ. આ તો પેલો ગરુત પકડ્યું ને મને ડાબે રાખ્યું, એ અચાનક જ કંઈ બોયલો નહીં, કંઈ બી બોયલો નહીં, અચાનક મારું ડાબે રાખ્યું. વારંવાર નથી કરતા સાહેબ. ના ના, તે આ છોકરો રહેતા હોય, મારે 8 અહીંયા થાય સાહેબ, કોઈ પ્રશ્ન નહીં આવે. પેલું મારું ગરુ પેલો અચાનક પકડ્યું ને એટલે બીજા છોકરા 10th રાજુ નીતિનભાઈ રાજુભાઈ 10th. અમે ગૃહપતિ એટલે કંઈ સાફ સફાઈ કરો કે વ્યવસ્થિત વાંચવા બેસો એના માટે કંઈ બોલીએ, પણ આ છોકરો તો કંઈ બોયલો નહીં, કંઈને અચાનક જ ડાબી રાખ્યું ઘર. છોકરાઓ 10-11 છે, બીજા આવી ગયા છે છાત્રાલય છોડીને. આ જે ઘટના બની ને પેલા ભીવી ગયા ને, બીજા સવારે સાહેબે પેલું 11 ડિબિટ કરવા કરીને બેંકમાં એ રજા આપી મેં 10 અને બીજા છોકરા પેલા સવારમાં પેલો ઘરું ડાયબું મારું એટલે ઘરે જ અમારા વાલીને બોલાવીને લાવીશું એમ કે સોની પીતા. એ તો અમારે પેલું GRU બનાવવાના એટલે કાયમ પેલું બનાવે એટલે મારો સહી સિક્કો કરીને મોકલેલું.
ત્યારે જો આદિવાસી વિસ્તારમાં આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી છાત્રાલયમાં આદિજાતિ મંત્રી તપાસ હાથ ધરશે તો ચોંકાવનારી હકીકતો બહાર આવે એમ છે.